બારડોલી તાલુકાના ઉવા ગામની ઉવા ગામથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં માં વહેલી સવારે કાર ખાબકી હતી કાર નહેરના ખાબાકારની ઘટનાને જાણ ગ્રામજનોને થતા સ્થળ પર પહોંચી ગાડી બહાર કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા મડીના રહેતા પરમાર કાર્ડમાં દીકરી ઉર્વી અને દીકરા યશને લઈને બારડોલી પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા ત્યાં તો સામેથી આવતા બાઇકના ચાલકને બચાવવાના ચક્કરમાં કાર નહેરમાં કુંડાવી હતી આ ઘટનાની જાણ બારડોલી અને સુરત ફાયરની ટીમે કરવામાં આવી હતી ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નહેરમાંથી આટિંગા કાર બહાર કાઢતા કારમાંથી ઉર્વી અને યશનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે ચાલક પિતા શશિકાંત પરમાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેના મૃતદેહને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારે સાડા નવ દરમિયાન ઉવા ગામ પાસેથી પસાર થતી નહેરમાં એક અર્ટિગા ગાડી અંદર ઉતરી ગયેલી છે જેમાં એક મેઇન ઇસમ જેનું નામ શશી છે અને એના બે દીકરા દીકરી છે બાર અને પંદર વર્ષના આ ત્રણ જણા આ ગાડીમાં હતા અને નહેરમાં ડૂબી ગયેલા છે કયા કારણથી એની ટક્કર થઈ અને પાણીમાં ગાડી ઉતરી ગઈ એ આપણે હાલ જાણી શક્યા નથી પરંતુ આ બંને છોકરાઓને પ્રેક્ટિકલ એક્ઝામ હતી જેમ પટેલ સ્કૂલમાં એ અપાવવા માટે આ લઈ જતા હતા બંને છોકરા છોકરીને લાશ રિકવર થઈ ગઈ છે પરંતુ જે ડ્રાઈવ કરતો હતો એ માણસની લાશ હજી શોધવાની બાકી છે એડી નોંધી અને બારડોલી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરી મઢી ગામના હતા અને ત્યાંથી આગળ જતા હતા